નમસ્કાર આપની સાથે ગુજરાત પ્લસ ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગજન. હવે વાત કરીએ આજના સમાચારોની, તો આજે વાત કરવી છે ભરૂચ સિવિલ હોસ્પિટલની. જી હા, ભરૂચ સિવિલ હોસ્પિટલ અવારનવાર કંઈક ને કંઈક વિવાદમાં આવતી રહી છે, ત્યારે ફરી એકવાર હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. ત્યારે આપણે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલની પાછળની સાઈડમાં કાળા કલરની થેલીઓમાં વેસ્ટ કચરો મન ફાવે તેમ ફેંકી દેવામાં આવે છે. અગાઉ પણ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી દેશી દારૂની કોથળીઓ પણ મળી આવી હતી અને થોડા દિવસો પહેલાં જ અંગ્રેજી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. હવે વાત વિચારવા જેવી એ છે કે દારૂબંધી હોવા છતાં પણ સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલો, દારૂની કોથળીઓ કે ખાલી બોટલો કેમની પહોંચે છે એ પણ એક મોટો સવાલ છે. અગાઉ પણ ભરૂચ પાલિકા દ્વારા હોસ્પિટલની બેદરકારીના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમ છતાં પણ સિવિલના સત્તાધીશો સ્વચ્છતા જાળવવામાં કેમ નિષ્ફળ રહ્યા છે? કોરોના તો ઓછો થઈ ગયો છે, પણ આજકાલ નવા વાયરલ પણ અજગરની જેમ ફૂંફાડા મારી રહ્યા છે. લોકોમાં બીમારી વધતી જઈ રહી છે, તેવામાં પણ ખાસ કરીને હોસ્પિટલમાં તો આવી બેદરકારી કેમની કરી શકો તમે? પાછળની સાઈડમાં મન ફાવે તેમ કચરો ફેંકી દેવામાં આવે છે. આનાથી કોઈ બીમારી કે વાયરલ કોઈ મોટો સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ જવાબદાર અધિકારીઓની ઊંઘ ઉડે છે કે કેમ, એ તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ભરૂચ. આપ જોતા રહો ગુજરાત પ્લસ ન્યૂઝ, હર હંમેશ સત્યની સંગાથે.